બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અમદાવાદની. અમદાવાદ શહેરના નાગરિકોની સ્વાસ્થ્ય અને સુખાકારી તેમજ ફિટ રાખવા હેતુથી સુગર ફ્રી સાયકલથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેપી સ્પોર્ટ્સ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં બહોળી માત્રામાં લોકોએ ભાગ લીધો છે. આ સાયકલોથોન 15 તારીખ 16 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. 15મી તારીખે RTT રેસ રિવરફ્રન્ટ ખાતે યોજાશે, જે રિવરફ્રન્ટથી વાડજ સુધી સવારે 5 થી 8 દરમિયાન યોજાશે. તારીખ 1 તેમજ 16મી તારીખે રેસ યોજાશે. આ રેસ 50 કિલોમીટરની હશે અને ગ્રીન રાઇડ યોજાશે, જે 12 કિલોમીટરની હશે. તદુપરાંત કિટ્સ પણ રાખવામાં આવી છે, જે 5 કિલોમીટરની હશે. સાયક્લોન રિપોર્ટિંગ સમય સવારે 5:30 અને ફ્લેગ ઓફ સવારે 6 વાગ્યાનો રહેશે. આ સાયકોલોથનના રૂટ પકવાન ક્રોસ રોડ યુટર્નની સિંધુ ભવન રોડ તરફથી સિંધુ ભવન રોડથી રિંગ રોડ તરફ જઈને સિલજ બ્રિજથી 19 સાયન્સ સિટી સર્કલ તરફથી જઈને સિંધુ ભવન આખો રસ્તો 25 કિલોમીટર માટેનો રેસ 2 રાઉન્ડ માટે યોજાશે. તેમજ ગ્રીન રાઇડ માટે SBR સ્પેશિયલથી ચુગરનોડ તરફ ઝાયડસ હોસ્પિટલથી પાછા વળીને તરફથી SBR સોશિયલ તરફ 2 રાઉન્ડ યોજાશે. વિશાલ રાજપૂત, ZSTV, અમદાવાદ. ફાઉન્ડર મેમ્બર ફોર જેપી સ્પોર્ટ્સ એન્ડ ઇવેન્ટ્સ. જેપી સ્પોર્ટ્સ એન્ડ ઇવેન્ટ્સ અને અમે અમદાવાદ શહેર અને ગુજરાત સ્ટેટમાં જેટલી બી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં મદદ કરી શકીએ યોજાવામાં એમાં અમે કરી રહ્યા છે. છેલ્લા 5 વર્ષથી સાયક્લોથોન અમદાવાદમાં જે યોજાઈ રહી છે એ જેપી સ્પોર્ટ્સ યોજી રહી છે. અમદાવાદમાં 3 થી 4 સાયકલિંગ ક્લબ છે અને અમદાવાદની બહાર બધા જ સિટીથી રાજકોટ, બરોડા, સુરત, મહેસાણા, પાલનપુર, પાટણ આ બધા ક્લબ્સને સાથે લઈને આખી ગુજરાત માટેની ઇવેન્ટ આ ઉભી થઈ છે. AMC ના ઇનિશિયેટિવથી થઈ રહી હતી અને છેલ્લા 5 વર્ષથી કરી રહ્યા. આજે 8મું એડિશન આવી રહ્યું છે અને ફરી અમને AMC અમારા જોડે પ્રેઝન્ટર તરીકે જોડાવ્યું, અમારા માટે કાફી લાભદાયક છે. સાયક્લોથોન યોજાવાની છે, કઈ રીતે કાર્યક્રમ યોજાશે અને શું રહેશે? અમદાવાદ શહેરમાં 15 તારીખ અને 16 તારીખના રોજ શહેરીજનોના સ્વાસ્થ્ય સુખાકારી માટે અને માનનીય પ્રધાનમંત્રી શ્રી જે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ છે એને ધ્યાનમાં રાખીને જેપી સ્પોર્ટ્સ દ્વારા સુગર ફ્રી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવેલ છે. 15 તારીખે ઇન્ડિવિડ્યુઅલ ટાઈમ ટ્રાયલ એટલે કે ITTનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં NIDથી વાડજના 11 કિલોમીટરના રોડ ઉપર આ રેસ યોજાશે અને એમાં 250 પાર્ટિસિપન્ટ્સ ભાગ લેશે. જ્યારે 16 તારીખે 3 પ્રકારની રેસ યોજાવાની છે. સાયક્લોથોન રેસ 50 કિલોમીટર, ગ્રીન રાઇડ 12 કિલોમીટરની અને કિડ્સ રાઇડ 5 કિલોમીટરની. આ પ્રકારની ઇવેન્ટ અમદાવાદમાં સુગર ફ્રી સાયક્લોથોન જોઈએ તો 5મી ઇવેન્ટ છે અને સાયક્લોથોન એ અમદાવાદ શહેર માટે 8મી ઇવેન્ટ છે. 16 તારીખે જે સાયક્લોથોન રેસ 50 કિલોમીટરની યોજાશે એનો જે રૂટ છે એ સિંધુ ભવન રોડથી રિંગ રોડ થઈ સિલજ બ્રિજથી 19 સાયન્સ સિટી લપકામણ સર્કલ થઈ સિંધુ ભવન તરફનો આખો રસ્તો 25 કિલોમીટર માટેની રેસ 2 રાઉન્ડમાં યોજાશે. આમાં 900 પાર્ટિસિપન્ટ્સ ભાગ લેશે અને ઓછામાં ઓછા જે છે 15 વર્ષ વાળા પાર્ટિસિપન્ટ ભાગ લઈ શકશે. ગ્રીન રાઇડમાં પણ મિનિમમ 15 વર્ષ સુધીના પાર્ટિસિપન્ટ ભાગ લઈ શકે છે. ગ્રીન રાઇડ 12 કિલોમીટરની રહેશે અને એનો રૂટ છે SBR સોશિયલથી જુગરનોટ તરફથી ઝાયડસ હોસ્પિટલ થઈ પાછા વળી SBR સોશિયલ તરફ 2 રાઉન્ડ. આ ગ્રીન રાઇડમાં 1000 જેટલા પાર્ટિસિપન્ટે અત્યાર સુધી રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અને ત્રીજી ઇવેન્ટ કિડ્સ રાઇડની રહેશે, જે 5 કિલોમીટરની રહેશે. આ કિડ્સ રાઇડનો રૂટ SBR સોશિયલથી જુગરનોટ થઈ ઝાયડસ હોસ્પિટલથી પાછા વળી અને SBR સોશિયલ સુધીનો રહેશે. આ કિડ્સ રાઇડમાં 8 થી 14 વર્ષના બાળકો ભાગ લઈ શકશે. અત્યાર સુધી 400 જેટલા બાળકોએ આમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 14 અને 15 ફેબ્રુઆરીએ બીબ કલેક્શન એક્સપો પંડિત દીનદયાલ ઓડિટોરિયમમાં રાખવામાં આવ્યો છે, જેમાં આ તમામ પાર્ટિસિપન્ટને બીબ અને ટી શર્ટ આપવામાં આવશે.
આ સાયક્લોથોનમાં 50 કિલોમીટરની જે રેસ છે એના માટે 11 લાખ રૂપિયાની પ્રાઇઝ મની રાખવામાં આવી છે. આ સાયક્લોથોનમાં ગિયરવાળી સાયકલ્સ અને નોન ગિયર એમ બંને કેટેગરીમાં અલગ અલગ પ્રોવિઝન કરવામાં આવેલ છે, અલગ અલગ રેસ રાખવામાં આવેલ છે. 200 રાઇડર્સ બારગામથી આવવાના છે, જેમને 2 દિવસ માટેનો ઉતારો અને એ વ્યવસ્થા જેપી સ્પોર્ટ્સ દ્વારા કરવામાં આવેલ છે. આ સમગ્ર ઇવેન્ટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેપી સ્પોર્ટ્સને મદદ કરવા માટે પ્રેઝેન્ટર તરીકે જોડાયેલું છે, જેથી વધુમાં વધુ શહેરીજનો ભાગ લે, આનંદ કરે અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને સપોર્ટ મળી રહે, એટલા માટે કોર્પોરેશન પણ એમને સપોર્ટ કરી રહ્યું છે. આ પાર્ટિસિપન્ટ જે છે એમાં 15-39 વર્ષ, 40-59 વર્ષ અને 60 ઉપરની કેટેગરીમાં પુરુષ અને સ્ત્રી વિભાગમાં અલગ અલગ પ્રાઇઝ મની રાખી શહેરની તમામ સાયકલ ક્લબને પણ એ લોકોએ આમંત્રણ આપ્યું છે. સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા પણ આ ઇવેન્ટમાં એફિલિએશન મેળવીને સહયોગી બનેલ છે, એટલે આખા ભારતમાં આ સાયકલ ઇવેન્ટ સાયક્લોથોન સુગરબ્રિજ સાયક્લોથોન છે એમાં એક ઉત્સુકતાનું વાતાવરણ ઊભું થયું છે અને મોટા પ્રમાણમાં પાર્ટિસિપન્ટ્સ ભાગીદારી કરશે. લગભગ 2300 જેટલા પાર્ટિસિપન્ટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ઓનસ્પોટ રજીસ્ટ્રેશનની વ્યવસ્થા પણ એમણે રાખી છે, જેમાં ફર્સ્ટ કમ ફર્સ્ટ બેઝ ઉપર 100 જેટલા જે ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન છે એ પણ કરવાનું એમનું.